धोधमार वरसादथी पाणी भराया कडोदरा सूरत स्टेट हाईवे परना सर्विस रोड पर ट्रक फसाई छेल्ला बे दिवसमां त्रणथी वधु ट्रक फसावानी घटना बनी छे। हाईवे पर ट्रक फसाता ट्राफिक जामना दृश्यो सर्जाया। तो आप जे दृश्यो जोई रह्या छो सूरतना छे, सूरतमां धोधमार वरसादथी पाणी भराया छे। कडोदरा सूरत स्टेट हाईवे परना सर्विस रोड पर ट्रक फसाई छेल्ला बे दिवसमां त्रणथी वधु ट्रक फसावानी घटना बनी छे। सूरतमां जे रीते वरसाद वरसी रह्यो छे, सतत अविरत वरसाद वरसी रह्यो छे, वरसादना पगले स्टेट हाईवे पर सूरत शहेरमां पहेला वरसादे तबाही सर्जी दीधी छे। एक तरफ सणिया हेमात गाम अर्धु डूबी गयु छे, बीजी तरफ आजे कडोदरा सूरत नो जे हाईवे छे, हाईवे नो सर्विस रोड छे, एमा आ हालत छे। 6 महीना पहेला अहींया जे ड्रेनेज नी कामगीरी करवामां आवी हती ने ड्रेनेज नी कामगीरी मां केटली पोलम पोल थई हती ए जोई शकाय छे। आखे आखी ट्रक छे ए ट्रक अहींया खूपी गई छे, रोड उपर खूपी गई छे। गईकाले आ जे दृश्यो बतावुं छुं ए गईकाले ए स्थळे जे ट्रक छे एक अहींया खूपाई गई हती। आ आखो सर्विस रोड बेसी गयो हतो अने आजे त्यांथी 50 फूट दूर ज आ बीजो सर्विस रोड उपर एज सर्विस रोड उपर 50 फूट आगळ ट्रक एक अंदर खूपी गई छे, स्ट्रेंच बेसी જવાની આ ઘટના છે। એક યુવાન આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ। ગઈકાલે અહીંયા ટ્રક ડૂબી ગઈ હતી, શું હતું? હા, ગઈકાલે અહીંયા ટ્રક ફસાઈ ગઈ હતી અને પછી સવારે ટ્રક ને બિચારાએ ટ્રેક્ટરમાં ખાલી કરી અને પછી કઢાવી। આ રોડ કેટલા ટાઈમ પહેલા? આ રોડ વધી વધીને 4-5 મહિના પહેલા બન્યો છે। ડ્રેનેજ લાઈન બની હતી, એના ઉપર પાકો રોડ બન્યો હતો। જયારે ડ્રેનેજ લાઈન બની ત્યારે અમે 1 મહિના પરેશાન રહ્યા અને હવે પાછું આ નવું આવ્યું। ચોક્કસ ડ્રેનેજ લાઈન નું કામ છે, એ જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ ની આવી હાલત થઈ છે, જોઈ શકાય છે કે ગઈકાલે આ પરિસ્થિતિ હતી। અહીંયા એક ટ્રક ફસાઈ ગઈ હતી, ખૂપી ગઈ હતી અને અત્યારે હું ફરીથી લાઈવ દ્રશ્યો બતાવીશ કે અત્યારે આ જ સ્થળથી માત્ર 50 ફૂટ દૂર અન્ય એક ટ્રક જે છે એ લોડેડ ટ્રક છે એ ફસાઈ ગઈ હતી। સામાન્ય રીતે આ મેટ્રો નું કામ ચાલી રહ્યું છે, આ મેટ્રો ની કામગીરી ચાલી રહી છે, એને લઈને ખૂબ જ ટ્રાફિક જામ રહી છે, એટલે વાહન ચાલકો જે છે બાજુનો જે સર્વિસ રોડ છે એનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ એ સર્વિસ રોડનો ઉપયોગ કરવામાં પણ તેઓ હાલ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। સુરત શહેર અને ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનરે જે રીતે પ્રી મોન્સૂન કામગીરીની વાત કરી હતી, દાવા કર્યા હતા, એ તમામ દાવા જમીની હકીકત ઉપર આટલા જ પોકળ પુરવાર થઈ રહ્યા છે અને માત્ર કડોદરા સુરતને જોડતા હાઈવે રોડની વાત નથી, આવી જ સ્થિતિ શહેરના અનેક વિસ્તારોમાં છે જ્યાં મેટ્રોને કારણે પાણી ભરાઈ ગયા છે અથવા તો નબળી કામગીરીને કારણે રોડ બેસી જવાની ઘટનાઓ બની રહી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ સુરત।